હેલો વિદ્યાર્થી મિત્રો હું છું દર્શક ગજેરા આપ સૌ વિદ્યાર્થી મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો છેલ્લા સેશનની અંદર આપણે આવક ખર્ચ અને બચત રિલેટેડ દાખલાની ચર્ચા કરી લેતી ત્યાર પછી આજના સેશનની અંદર પણ એ જે ચર્ચા કરવાની છે તો જુઓ આજના સેશનનો પહેલો પ્રશ્ન શું કહે છે તો કે એની માસિક આવક બીની માસિક આવક કરતાં વીસ ટકા વધુ છે બીની માસિક આવક સીની માસિક આવક કરતાં પચીસ ટકા ઓછી છે તો એની માસિક આવક સીની માસિક આવક કરતાં કેટલા ટકા ઓછી છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે બે રીતે ધારી શકો બરાબર છે આ દાખલાની ગણતરી તમે બે રીતે કરી શકો એક તો તમે બેઝિક છે એટલે કે ટકાવારી શો છે એને લઈને તમે ગણી શકો અને એક તો સક્સેસિવ કેસની મદદથી દાખલો ગણી શકો તો જુઓ પહેલી રીત જુઓ તો શું કહે છે તો કે ભાઈ એની માસિક આવક બીની માસિક આવક કરતાં વીસ ટકા વધુ છે અને બીની માસિક આવક સીની માસિક આવક કરતાં પચીસ ટકા ઓછી છે તો એ બી અને સી હવે હું સીની માસિક આવક ધારી લઉં છું કેટલા ટકા તો કે સો ટકા ધારી લઉં છું તો હવે શું કે છે તો કે પાછળથી દાખલો ચાલુ કરો તો કે ભાઈ સીની માસિક આવક પચીસ ટકા ઓછી છે કોના કરતા તો કે બી કરતા એટલે કે બીની માસિક આવક સીની માસિક આવક કરતાં પચીસ ટકા ઓછી છે કોની ઓછી છે તો કે બીની પચીસ ટકા ઓછી છે એટલે બીની કેટલી થઈ જશે તો કે પંચોતેર ટકા હવે શું કે છે તો એની માસિક આવક બીની માસિક આવક કરતાં વીસ ટકા વધુ છે એટલે કોણ વધુ છે તો કે બી કરતાં એ વધુ છે કેટલા ટકા તો કે વીસ ટકા વધુ છે તો પંચોતેરના એકસો ને વીસ ટકા મેળવી લો કેટલા થશે તો કે જો એક જીરો એક જીરો ઉડી ગયો છેદ કેટલા થશે તો કે જો પાંચ દુ દસ અહીંયા થશે છ દુ બાર થશે પંદર પંચા પંચોતેર જવાબ કેટલો આવ્યો તો કે પંદર બરાબર છે ચાલો એ બી સી ની મને ટકાવારી મળી ગઈ કેટલી મળી તો કે ભાઈ એ બી સી ની ટકાવારી મને મળી નેવું પંચોતેર અને સો જો આયા મેં ડાયરેક્ટ પંચોતેર શું કામ લખી નહીં તો કે જો પંચોતેર કેટલા થશે તો કે જો પચીસ ઓછી હતી બીની માસિક આવક સીની માસિક આવક કરતાં પચીસ ઓછી હતી તો ડાયરેક્ટ તમે લખી શકો પંચોતેરના છેદમાં સો ગુણ્યા સો 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 ઉડી ગયા બચા કેટલા પંચોતેર ટકા બરાબર છે જ્યાં તમે ડાયરેક્ટ ગણતરી કરી શકો એટલે ડાયરેક્ટ મેં સો જ્યારે ટકાવારીનો બેઝ હોય ખાસ યાદ રાખજો જ્યારે ટકાવારીનો બે હોય ત્યારે તમે ડાયરેક્ટ બાદ બાકી કરી શકો ગણતરી ન કરવી હોય તો ચાલે પણ ક્યારે બેઝ તમારી પાસે સોનો હોવો જોઈએ તો જુઓ તો એની માસિક આવક સીની માસિક આવક કરતા કેટલા ટકા ઓછી છે તો જુઓ તો સો માંથી કેટલા બના તો કે નેવું એટલે દસ ઓછી છે કોની સાપેક્ષે તો બેજ મારી પાસે છે 100 અને ટકાવારી હોય તો કેટલા થશે ગુણ્યા 100 100 સો ઉડી ગયા તો વૈચા કેટલા 10% કયા ઓપ્શનમાં દેખાય ઓપ્શન નંબર સી ની અંદર આ પેલી રીતે ગણતરી કરી જો આવી રીતના ગણતરી નો કરવી હોય તો ડાયરેક્ટ સક્સેસિવ કેસ ની મદદ થી ગણતરી કરી શકો કેવી રીતના તો જુઓ રકમમાં શું કહે છે તો કે ભાઈ રકમ એવું છે કે ભાઈ એની માસિક આવક બીની માસિક આવક કરતા વીસ ટકા વધુ છે પાંચ થી છ ટકા વાળીમાં વધારો અને ઘટાડોનો આપણે સેશન જોયેલો છે બરાબર છે એટલે તમને આવડે છે હવે શું કહે છે તો કે ભાઈ બીની માસિક આવક સી ની માસિક આવક કરતા પચીસ ટકા ઓછી છે એટલે શું થઈ ગયું ચાર થી ત્રણ સક્સેસિવ ની ઉપર ની ઉપર શું થશે ગુણાકાર કરો કેટલા થઈ ગયા પાંચ ચોક ને વીસ અહીંયા ગુણાકાર કરો કેટલા થઈ ગયા છ તેરીને અઢાર તો જુઓ તો કેટલી ઓછી છે તો કે બે ઓછું છે કોની સાપેક્ષે તો બે મારી પાસે છે વીસ ટકાવારી ગુણા કેટલા નીકળશે સો એ છેદ અઢારસો દસ દસે દસે સો તોય જવાબ કેટલો આવશે દસ ટકા કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર સી ની અંદર ત્યાર પછીનો પ્રશ્ન જોવો શું કહે છે તો કે એક પિતા તેમના બે પુત્રોને તેમની માસિક આવકના એક ટકા ખર્ચ કરે છે બંને પુત્રને મળતી રાશિ મોટા છોકરાને રકમમાંથી એંસી ટકા મળે છે અને તેના હિસ્સાના એંસી ટકા ખર્ચ કરે છે જો તે વીસ રૂપિયાની દર મહિને બચત કરે તો પિતાની માસિક આવક કેટલી થાય તો જો રકમ થોડીક અટપટી છે વિદ્યાર્થી મિત્રો રકમ થોડીક શું છે તો કે ભાઈ અટપટી છે દાખલાને છેલ્લેથી શરૂઆત કરો જો દાખલાનું સાદરૂપ સાવ સાદી રીતે જ આપણે આપવાનું છે સિમ્પલ રીતે છેલ્લે શું કહે છે તો કે ભાઈ જો તે વીસ રૂપિયાની દર મહિને બચત કરે એટલે વીસ રૂપિયાની બચત કરે છે હવે શું કહે છે તો કે ભાઈ એસી ટકાનો ખર્ચો કરે છે એ તો એની પાસે બચશે કેટલા તો કે વીસ ટકા બચશે એટલે વીસના છેદમાં સો છોકરાને શું થતું હતું તો કે ભાઈ છોકરાને રકમ એસી ટકા મળતી હતી એટલે જવાબમાં આવશે એસી ના છેદમાં સો બંને પુત્રને મળતી રાશિ હવે આગળથી શું કહે છે તો કે ભાઈ એક પિતા તેમના બે પુત્રને તેમની માસિક આવકના એક ટકા ખર્ચ કરે છે એટલે એક ટકાનો શું કરે છે એના પપ્પા એની પાછળ ખર્ચ કરે છે તો હવે શું કરવાનું બસ આ રૂપને તમારે સોલ્વ કરવાનું છે તો જુઓ સાદરૂપને સોલ્વ કરશોલ શું થશે તો કે ભાઈ એક ઝીરો એક જીરો એટલે બે જીરા સામે બે જીરા જતા રહ્યા બૈચું શું ઉપર તો કે છે દુડાડો છે દુડાડસોલ કેટલા થશે તો આ પચાસ થશે બરાબર છે પચાસ દૂને સો અહીંયા ચાર દૂને આઠ થઈ ગયા બે એ રે છે એટલે કેટલા થશે પચીસ અહીંયા પચીસ એ રે છે કેટલા થશે પચીસ હવે ગુણાકાર કરો શું થશે તો કે પચીસ ગુણ્યા પચીસ એટલે છસો પચીસ છસો ગુણ્યા બે એટલે જવાબમાં શું આવશે બારસો ને પચાસ અને પાછળ એક ઝીરો બચો એટલે કેટલા આવશે તો કે બાર હજાર પાંચસો તો પિતાની માસિકાઓ કેટલી થશે તો કે બાર કયા ઓપ્શનમાં છે તો ઓપ્શન નંબર ડીની અંદર ફરીથી એકવાર દાખલો સમજો વિદ્યાર્થી મિત્રો સાવ સેલી રીત જ છે બરાબર છે રકમ શું કહે છે રકમ પ્રમાણે આપણે રૂપ આપવાનું છે તો જુઓ રકમમાં એવું કહે છે કે ભાઈ એક પિતા તેમના બે પુત્રોને તેમની માસિક આવકના શું કરે છે તો કે ભાઈ માસિક આવકનો એક ટકા એની પાછળ ખર્ચ કરે છે હવે તો કે બંને પુત્રને મળતી રાશિ એ મોટા છોકરાને રકમમાંથી કેટલી મળે છે તો કે એંસી ટકા મળે છે અને તેના હિસ્સાના કોણ તો કે મોટો છોકરો એના હિસ્સાના એંસી ટકા ખર્ચ કરે છે જો તે વીસ રૂપિયાની દર મહિને બચત કરે તો પિતાની માસિક આવક કેટલી થાય તો જો દર મહિને વીસ રૂપિયાની બચત કરે એટલે બચત એક બાજુ હ શું કરે છે તો કે ભાઈ એંસી ટકાનો ખર્ચો કરે છે એટલે જવાબમાં શું આવશે તો કે બચશે કેટલા તો કે ભાઈ એંસી ટકાનો ખર્ચ કરે તો બચત કેટલી થઈ ગઈ તો કે ભાઈ બચત થઈ ગઈ વીસ ટકા એટલે વીસના છેદમાં સો એને મળતા હતા કેટલા તો કે એસી ટકા મળતા હતા એટલે એસી ટકા એટલે કે એસી ના સો અને એના પિતા એની પાછળ ખર્ચો કેટલો કરતા હતા તો કે એક ટકાનો ખર્ચો કરતા હતા ના છેદમાં સો હવે શું કરવાનું તો કે ભાઈ છેદ ઉડાડો છે દો એટલે એક જીરો અહીંથી એક જીરો એટલે બે જીરો ઉડી ગયા છે દુડાડસોલ અહીંયા કેટલા થશે પચાસ અહીંયા છે દુડાડસોલ કેટલા થશે તો કે ચાર દુને આઠ બગડાના છે દુડાડસોલ જવાબ આવશે પચીસ અહીંયા છે દાઢસોલ કેટલા થશે પચીસ ચોખ્ખું સો બે કરશો એટલે બારસો ને પચાસ અને પાછળ એક હજીરો આવશે એટલે કેટલા આવશે તો કે બાર હજાર પાંચસો કયા ઓપ્શનમાં હતું તો કે ઓપ્શન નંબર ડી ની અંદર ત્યાર પછીનો દાખલો જુઓ શું કહેજે તો કે ભાઈ એક માણસ તેમનો પગારનો વીસ ટકા રોજિંદા ઉપયોગની વસ્તુ ઉપર અને બાકી વધેલ રકમમાંથી માંથી પંદર ટકા ઘર ભાડા પાછળ ખર્ચ કરે છે જો તેમની પાસે અગિયારસો અગિયાર હજાર પાંચસો ને સાઠ રૂપિયા બાકી રહે તો તેનો પગાર શું હશે તો જો વિદ્યાર્થી મિત્રો આની અંદર એક શબ્દ લખેલો છે જોઈ શબ્દ તમને ખબર પડી જાય તો દાખલો સાવ સહેલો છે બરાબર છે આ પ્રકારનો દાખલો આપણે આગળના સેશનની અંદર જોયો છે જો અહીંયા તમને એક શબ્દ લખેલો છે કે ભાઈ બાકી વધેલ રકમમાંથી અને જ્યારે વિદ્યાર્થી મિત્રો બાકી રહેલ રકમમાંથી રકમમાંથી અથવા અથવા તો તો બાકીની શેષ રકમમાંથી આવો શબ્દ આવે ત્યારે આપણે કીધું સક્સેસિવ કેસ આવશે અને સક્સેસિવ કેસની મદદથી તમે દાખલો સાવ સહેલાઈથી તમે ગણી શકશો હવે શું કે છે તો કે ભાઈ વીસ ટકા રોજિંદા ઉપયોગની વસ્તુ ઉપર ખર્ચ કરે છે તો વીસ ટકાને અપૂર્ણાંકમાં લખાય એકના છેદમાં પાંચ તો પેલા એની આવક હતી પાંચ એકનો એને શું કરી નાખો ખર્ચો કરી નાખો તો બૈચા કેટલા ચાર હવે એવું કે છે પંદર ટકા ઘર પાછળ ખર્ચ કરે છે તો પંદર ટકા લખાય ત્રણ ના છેદમાં વીસ તો પેલા એની આવક કેટલી હતી તો કે વીસ હતી ત્રણ રૂપિયાનો ખર્ચો કરી નાખો તો બૈચા કેટલા તો કે સત્તર બૈચા હવે શું કરવાનું તો કે સક્સેસિવ કેસની અંદર આપણને ખબર છે કે લાઇનની ઉપર શું થશે તો કે લાઇનની ઉપર ગુણાકાર કરી નાખો તો ગુણાકાર કરશો તો કેટલા થશે તો જો છેદ ઉડે છે તો ઉડાડી નાખો છે બરાબર ડાયરેક્ટ કોણ છે તો કે અગિયાર હજાર પાંચસો ને છેદ ઉડાડો કેટલા થશે તો કે સત્તર એટલે છેદ ઉડાડશો તો સત્તર એકા સત્તર સત્તર છક કેટલા થશે તો કે સત્તર છક એકસો બે સત્તર સત્તા એકસો ઓગણીસ થઈ જશે એટલે નહીં આલે એટલે સત્તર છક એકસો ને બે તો એકસો પંદર માંથી એકસો ને બે બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે તો કે જવાબ આવશે તેર ઉપરથી ઉતરા છ એટલે એકસો ને છત્રીસ થઈ ગયા તો સત્તર છ કે ઉડાતા છેદ હવે કેટલા થશે તો કે જો સત્તર અઠાર કેટલા થશે એકસો ને છત્રીસ પાછળ ઝીરોનો ચાલો કેટલા એ છેદ ઉડાય તો કે છસો ને છેદ ઉડા હવે તો કે છસો એસી મળ્યા છસો એસી શું કરવાનું તો કે સામેની બાજુ ગુણાકારમાં જવા સામેની બાજુ ગુણાકારમાં જવા દેશો તો તો શું થશે કે છસો ને એસી જો પચીસ ગુણાકાર કરવો છે તો પચીસ સાયડ ગુણાકાર નહીં કરું હું શું કરીશ તો કે જો ગુઈણા ચાર ભાગા ચાર આવું શું કામે તો કે પચીસ ચોકું સો થઈ જશે ગુઈણા અહીંયા ઉડશે કેટલા તો કે સત્તર ચોક ને અડસાઠ એટલે એકસો ને સિત્તેર હવે જવાબમાં શું આવશે તો કે એકસો સિત્તેર ગુણ્યા સો કયા ઓપ્શનમાં દેખાય છે તો કે ઓપ્શન નંબર બી ની અંદર દેખાય છે બરાબર છે તો આપણો સાચો આન્સર શું થશે ઓપ્શન નંબર બી ત્યાર પછીનો પ્રશ્ન જુઓ શું કહે છે તો કે ભાઈ એક વ્યક્તિ તેની આવકનો એકના છેદમાં ચાર ભાગ ખોરાક ઉપર ખર્ચ કરે છે બેના છેદમાં ત્રણ ભાગ ભાડા ઉપર ખર્ચ કરે છે અને બાકીના બારસો ને રૂપિયા અન્ય વસ્તુ ઉપર ખર્ચ કરે છે તો તેનું ઘર ભાડું કેટલું થશે દાખલો જોજો ટોટલ ભાગ મેં શું કર્યું તો કે ટોટલ ભાગને મેં બાર માની લીધો કેમ તો કે જો અહીંયા છેદમાં ચાર છે અહીંયા છેદમાં ત્રણ છે તો એ બેનો લસા લેશો એટલે બે ની અંદર કાંઈ કોમન નથી જવાબ કેટલો આવશે ચાર તૈરી બાર એટલે ટોટલ ભાગ મેં બાર માની લીધો બરાબર છે હવે શું કરવાનું એક એકના છેદમાં ચાર ભાગ એને શું કીધું ભાઈ એકના છેદમાં ચાર ચોથો ભાગ એટલે શું શું થઈ ગયું એ કરે છે તો કે ભાઈ ખોરાક ઉપર ખર્ચ કરે છે હવે એવું કે છે બે ના છેદમાં ત્રણ ભાગ ઘર ખર્ચ એટલે કે ભાડા ઉપર ખર્ચ કરે છે બરાબર છે તો બારનો બે ના છેદમાં ત્રણ ભાગ કેટલો થશે તો કે બાર ગુણ્યા બે ના છેદમાં ત્રણ છે દ એટલે જવાબ આવશે ચાર ચાર દુ ને આઠ આઠ ભાગ શું કરે છે તો કે ભાડું ભરે છે તો બાકી કેટલો ભાગ બેચો તો બાકી બચો એક ભાગ કેમ ખબર પડી કે બાકી એક ભાગ બચ્યો તો જુઓ અહીંયા જે મારી પાસે ત્રણ ત્રણ ને આઠ અગિયાર થઈ ગયા ટોટલ મારી પાસે ભાગ હતો બાર તો આ બેય થઈને અગિયાર થઈ ગયા તો બાકી કેટલો ભાગ બચ્યો હોય એક અને એક બરાબર જ કેટલા આપ્યા તો કે બારસો ને સાઠ આપ્યા તો તમને પ્રશ્નમાં પૂછવો જે ઘરનું ભાડું તો ઘરનું ભાડું કેટલું છે તો કે આઠ છે તો ડાયરેક ગુણ્યા આઠ કરી નાખો એટલે જવાબ આવી જશે જીરો ગુણ્યા આઠ એટલે જવાબ કેટલો આવશે જીરો ગુણ્યા આઠ એટલે જવાબ આવશે જીરો જીરો આઠ ગુણ્યા છ આઠ છકનો અડતાલીસનો આઠડો વધી એવી ચાર બારે આઠ છન્નું છન્નું ને ચાર કેટલા થઈ ગયા સો કયા ઓપ્શનમાં છે તો ઓપ્શન નંબર એની અંદર દાખલો મેં કેમ ગણ્યો તો કે ભાઈ અહીંયા મને અપૂર્ણાંકમાં વેલ્યુ આપી હતી તો મેં શું કર્યું તો કે પૂર્ણાંકની અંદર એક વેલ્યુ ધારી લીધી કેવી તો કે જે એકના છેદમાં ચાર વડે ઉડી શકે બેના છેદમાં ત્રણ વડે ઉડી શકે એવી એક મેં વેલ્યુ ધારી અને વેલ્યુ કઈ રીતે મળશે તો કે છેદની અંદર જે બે રકમ આપી છે એનો મેં લસા ગોતી લીધો એટલે છેદની અંદર ચાર અને ત્રણ હતા એ બેનો લસા ગોઈતો તો કેટલો આવ્યો બાર એટલે મેં બારને ધારી લીધા બરાબર છે બાકી તમે કોઈ પણ રકમ તમે ધારી શકો બરાબર છે જવાબ આ જ આવશે બરાબર છે જવાબ શું આવશે દસ હજાર ને જ આવશે એમાં જવાબમાં ફેર નહીં પડે પણ અહીં એવી રકમ ધરાય કે જેની મદદથી દાખલો સહેલાઈથી થઈ શકે અમે બાર ધારી લીધા તો તમને કીધું હતું કે ભાઈ એકના છેદમાં ચાર ભાગ ખોરાક ઉપર ખર્ચ કરે તો બારનો ચોથો ભાગ ત્રણ થાય એટલે ત્રણ ભાગ ખોરાક ઉપર ખર્ચ કર્યા બેના છેદમાં ત્રણ ભાગ એટલે છાસઠ પોઈન્ટ છાસઠ ટકા એ શું કરે છે તો કે ભાડા ઉપર ખર્ચ કરે છે તો બારનો બે ના છેદમાં ત્રણ ભાગ કેટલો થાય તો કે આઠ થાય તો બાકી કેટલા બચશે તો આઠ ને ત્રણ અગિયાર થાય તો બાકી ભાગ બચશે એક તો એને એવું જ કીધું છે અને બાકીના બારસો ને રૂપિયા અન્ય વસ્તુ પર ખર્ચ કરે તો એક બરાબર બારસો ને સાહીઠ થઈ ગયા તો મારે ઘર ભાડું જોઈ છે તો ઘર ભાડું કેટલું છે આઠ છે તો ડાયરેક્ટ બીણા કેટલા કરી નાખવાના આઠ કરશો એટલે જવાબ આવશે દસ હજાર ને કયા ઓપ્શનમાં હતું ઓપ્શન નંબર બી ની અંદર સોરી ઓપ્શન નંબર એ ની અંદર ત્યાર પછીનો દાખલો જો શું કેજે તો કે ભાઈ એક છોકરો તેની પોકેટ બનીનો એંશી ટકા ભાગ એક ભાગીદારને અને બાકીની રકમનો છ ટકા ભાગ બીજા ભાગીદારને આપે છે તેની પાસે સુડતાલીસ પૈસા બચે છે તો છોકરા પાસે શરૂઆતમાં કેટલા પોકેટ મની હતા તો જુઓ આ પ્રશ્નની અંદર તમને એક લીટી મગજમાં આવવી જોઈએ તમને જો અહીંયા શબ્દ લખેલો છે કે બાકીની રકમનો છ ટકા ભાગ હવે બાકીની રકમ આવી એટલે કયો કેસ આવી ગયો તો વિદ્યાર્થી મિત્રો સક્સેસિવ કેસ આવી ગયો અને સક્સેસિવ કેસમાં આપને ખબર છે કે દાખલો કઈ રીતે ગણી છે તો કે ભાઈ એંસી ટકાને અપૂર્ણાંકમાં લખાય ચારના છેદમાં પાંચ પાંચ ભાગ પહેલાં હતો એમાંથી ચાર ભાગ વપરાઈ ગયો તો બચો કેટલો તો કે એક ભાગ બચ્યો હવે તો કે છ ટકા જે તો છ ટકાને અપૂર્ણાંકમાં કેમ લખાય તો કે છ ટકાને લખાય ત્રણ દૂને છ અને ટકાવારી સો એ નીકળે એટલે છેદમાં સો ભાગાકાર કરશો એટલે કેટલા વધશે તો કે ત્રણના છેદમાં પચાસ એનો મતલબ શું થયો છ ટકા થયો ત્રણ ના છેદમાં પચાસ એટલે છ ટકા થયો તો શરૂઆતમાં ભાગ કેટલો હતો તો કે શરૂઆતમાં ભાગ હતો પચાસ એમાં ત્રણ ભાગ વપરાઈ ગયો તો બચો કેટલો ભાગ સુડતાલીસ હવે શું કરવાનું તો કે ભાઈ ગુણાકાર કરી નાખો સક્સેસ્યુમાં કારણ કે છેદ તો ક્યાંય ક્રોસમાં ઉડતા નથી તો ક્રોસમાં છેદ નથી ઉડતા તો ડાયરેક્ટ ગુણાકાર કરશો તો કેટલા થશે તો કે પચું પચું પચીસ એટલે જવાબ આવશે બસો ને પચાસ સુડતાલીસ પૈસા બચે છે તો સુડતાલીસ બરાબર શું થઈ ગયા સુડતાલીસ તો એકનું મૂલ્ય કેટલું થઈ ગયું તો એક પૈસા એક પૈસાને રૂપિયામાં કેમ લખાય તો કે એકના છેદમાં સો રૂપિયા તો જે જવાબ આવે એને આપણને ખબર છે કે સામેની બાજુ ગુણી દો તો એકના છેદમાં સો રૂપિયા બરાબર કે પચાસ ગુણ્યા એકના છેદમાં સો રૂપિયા અને આનું રૂપ આપશો તો કેટલા આવશે તો કે બે રૂપિયા અને પચાસ પૈસા કયા ઓપ્શનમાં છે તો કે ઓપ્શન નંબર બી ની અંદર ત્યાર પછીનો દાખલો જુઓ શું કહે છે નાના પુત્રને અને બાકીનો દસ ટકા ભાગ ટ્રસ્ટને દાન કર્યું હવે તેની પાસે કેટલા રૂપિયા બચે છે તો કે દસ હજાર રૂપિયા બાકી છે તો તેની આવક કેટલી હશે તો આની અંદર જો બાકીની આવકનો એક શબ્દ લખેલો છે એનો મતલબ એવો કયો કેસ આવશે તો કે સક્સેસિવ કેસ આવશે તો ડાયરેક્ટ દાખલો કઈ રીતના ગણવાનો તો કે વીસ ટકા મોટા પુત્રને આપે છે એનો મતલબ શું થયો પાંચથી ચાર થઈ જશે કેમ ખબર પડી તો કે વીસ ને અપૂર્ણાંકમાં એકના છેદમાં પાંચ લખાય શરૂઆતમાં એની પાસે પાંચ ભાગ હતો એક ભાગ એને આપી દીધો તો બે કેટલા તો કે પાંચમાંથી એક જાય એટલે ચાર વધશે હવે શું કે છે એ તો કે ભાઈ હવે એવું કહે છે કે ત્રીસ ટકા નાના પુત્રને આપે છે તો ત્રીસ ટકાના અપૂર્ણાંકમાં લખાય ત્રણના છેદમાં દસ પેલા એની પાસે દસ ભાગ હતો એમાંથી ત્રણ ભાગ એને શું કર્યું તો કે એને ટ્રસ્ટને દાન કર્યું ટ્રસ્ટને દાન કર્યોનો મતલબ શું થયો તો કે દસ ટકાને ને લખાય એકના છેદમાં દસ શરૂઆતમાં એની પાસે દસ ભાગ હતો એકનું એને દાન કરી દીધું તો બૈચા કેટલા નવ હવે શું કરવાનો તો કે ગુણાકાર કરો ગુણાકાર કરશો તો કેટલા વધશે તો કે જો દસે દસે સો સો ગુણ્યા પાંચ એટલે કેટલા થઈ ગયા પાંચસો આ કેટલા થશે તો કે સાત ચોક ને નવ અઠ્યાવીસ ગુણ્યા નવ કરો કેટલા થશે તો કે નવ અઠા બોતેરનો બગડો વધી કેટલા થશે સાત નવ દુ અઢાર અઢાર ને સાત કેટલા થશે તો કે અઢાર ને ચાર બાવીસ ને ત્રણ કેટલા થઈ ગયા તો કે પચીસ એટલે બસો ને બાવન થઈ ગયા બરાબર છે નવ અઠા બોતેર નો બગડો વધી એવી સાત નવ દુ અઢાર અઢાર ને ચાર બાવીસ ને ત્રણ કેટલા થઈ ગયા પચીસ એટલે બસો બાવન હવે જો હું શું કરીશ તો જોજો ખાસ સામેની બાજુ મને પાંચસો દેખાય છે તો પાંચસો દેખાય શું કરીશ તો કે ગુણા બે કરીશ એટલે કેટલા થશે તો કે ગુણ્યા બે કરીશ એટલે હજાર થઈ જશે દાખલો સેલો બનાવવા ટુ ગુણ્યા કેટલા કરીશ તો કે ગુણા બે કરીશ તો આય મારે ગુણ્યા બે કરવા પડશે ગુણ્યા બે કરશો કેટલા થશે તો કે હજાર અહીંયા ગુણ્યા બે કરશો તો કેટલા થશે તો કે બે દુ ને ચાર પાંચ દુ દસ મીંડું વધુ એક પાંચ દુ દસ સોરી બે દુ ચાર ને એક પાંચ પાંચસો ચાર અને આવું કર્યું તો જુઓ અહીંયા મને એવું કીધું છે કે હવે તેની પાસે દસ હજાર ને એસી તો પાંચસો ના ડબલ કેટલા થાય તો કે પાંચસો ના ડબલ એક થાય અને પાછળ એક તમને ઝીરો દેખાય છે એટલે કેટલા ગણા થઈ ગયા તો કે વીસ ગણા થઈ ગયા ફરીથી એક હજાર આઠ થાય મને નથી કેટલા આપ્યા છે એસી એક હજાર ને આઠ બે ગણા થાય પાછળ ઝીરો નો જીરો એટલે વીસ ગણા છે એટલે મેં શું કર્યું ડાયરેક્ટ ગુણ્યા બે કરના કુંક મારે છેદ ઉડાડવા ન પડે હવે વીસ આપ્યું વીસ શું થઈ ગયું તો કે વીસ ગુણાકારમાં હતું સામે મોકલી દ કેટલા થશે તો કે ભાઈ હજાર હતું હજાર ગુઈણા વીસ કરશો એટલે જવાબ કેટલો આવશે તો કે વીસ હજાર એની આવક થશે અને વીસ હજાર કયા ઓપ્શનમાં છે તો ઓપ્શન નંબર ની અંદર ફરીથી મેં ગુણ્યા બે શું કામે કર્યું હતું તો કે મને અહીંયા ખબર હતી કે ભાઈ દસ હજાર ને એસી રૂપિયા બાકી જે તો પાંચસો ચાર ના ડબલ થતા હતા એટલે મેં શું કર્યું ગુઈણા બે કરનાખું જેની મદદથી મારા છેદ ઉડાડવા પડે નહીં બાકી તમે બસો બાવન થી તમે દાખલો ગણી શકો ચાલીસ ટકા ભોજન ઉપર વીસ ટકા ઘરના ખર્ચ ઉપર દસ ટકા મનોરંજન ઉપર દસ ટકા ભણવામાં ખર્ચ કરે છે મહિનાના અંતે તેની બચત કેટલી છે તો કે પંદરસો રૂપિયા છે તો તેનો માસિક પગાર કેટલો થશે તો જુઓ ડાયરેક્ટ તમને ટકાવારી આપી છે તમે શું કરશો તો કે ટકાવારીનો સરવાળો કરશો એટલે ખર્ચ બધો કેટલો થશે તો કે ભાઈ ખર્ચ કેટલો થાય છે તો કે જો ચાલીસ ને સાહીઠ સિત્તેર ને એસી તો ખર્ચ થઈ ગયો એસી તો બચત કેટલી થઈ તો બચત રામ પાસે થઈ ગઈ વીસ ટકા અને બચત જ કેટલી છે તો કે બચત રૂપિયામાં પંદરસો છે ટકાવારીમાં વીસ છે તો વીસ બરાબર કેટલા થઈ ગયા પંદરસો તો મારે કેટલા જોઈશે તો કે સો ટકા જોઈશે સો ટકા જોતા હોય તો બે બાજુ ગુણણા પાંચ કરી નાખો કારણ કે મારે સો ટકા જોઈ છે તો શું કરીશ ગુઈણા પાંચ કરીશ તો અહીંયા સો ટકા થઈ જશે અહીંયા પંદર પંચા કેટલા થઈ જશે પંચોતેર તો જવાબ કયો આવશે ઓપ્શન નંબર બી અને જો ગુણા પાંચ નો કરવા હોય તો એકનું મૂલ્ય મેળવી લો એકનું મૂલ્ય કેવી રીતના મળશે તો જો સામેની બાજુ છેદ ઉડાડો તો કેટલા થશે તો જો એકનું મૂલ્ય મેળવવા ટુ ઝીરો જીરો ઉડી ગયા અહીંયા છેદ ઉડાડ સોલ કેટલા થશે પંચોતેર તો એક ટકાનું મૂલ્ય કેટલું મળ્યું તો કે એક ટકાનું મૂલ્ય મળ્યું પંચોતેર આપણે સો ટકાનો જોતો હોય તો ગુણા કેટલા કરવા પડશે સો સો કરશો તોય જવાબ કેટલો આવશે પંચોતેરસો રૂપિયા બરાબર છે આપણે તો શું કરવાનું છે ગણતરીને ઇઝી બનાવવાની છે આવા છેદ ઉડાડીને ખોટો ક્યાંય ટાઈમ વેસ્ટ નથી કરવાનો ડાયરેક્ટ મને ખબર હતી કે ભાઈ ડાયરેક્ટ અહીંયા થઈ જાય છે કે ભાઈ વીસ ટકા હતું તો વીસ ટકાને હું જો ખાલી ગુણા પાંચ કરી નાખીશ બરાબર છે વીસ ટકા હતું એને ગુણ્યા પાંચ કરી નાખીશ તોય મારી પાસે જવાબ આવી જશે બરાબર છે બેય બાજુ ગુઈના પાંચ કરીશ તો આવશે પંચોતેરસો તો ખોટા છેદ ઉડાડીને ટાઈમ બગાડવાની જરૂર નથી ત્યાર પછીનો દાખલો જો શું કહે છે તો કે પંકજ તેના પગારનો ત્રીસ ટકા ખોરાક ઉપર ખર્ચ કરે છે દસ ટકા ઘર ભાડા ઉપર ખર્ચ કરે છે એક્સ ટકા મનોરંજન ઉપર અને ટુ એક ટકા પરિવહન ઉપર ખર્ચ કરે છે મહિનાના અંતે તેની બચત કેટલી છે તો કે છત્રીસો રૂપિયા હોય અને માસિક પગાર પંદર હજાર રૂપિયા હોય તો એક્સની કિંમત શોધો તો સૌ પ્રથમ હું શું કરીશ વિદ્યાર્થી મિત્રો તો બચતની ટકાવારી ગોતી લઈશ તો બચતની ટકાવારી કેટલી થશે તો કે બચત હતી છત્રીસો કોની સાપેક્ષે તો કે પગારની સાપેક્ષ ગુણા કેટલા થઈ જશે સો હવે શું કરવાનું તો કે છેદ ઉડાડો તો જો બે ઝીરો બે જીરો ઉડી ગયા એક ઝીરો એક ઝીરો ઉડશે અહીંયા છેદ ઉડાડશો કેટલા થશે પાંચ તેરીને પંદર કેનીયારે છેદ ઉડશે તો કે બાર તેરીને છત્રીસ અહીં કેટલા બચશે બાર પાંચ દૂ દસ તો બચતની ટકાવારી કેટલી આવી તો કે બચતની ટકાવારી મારી પાસે આવી ચોવીસ ટકા હવે આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો આવક હંમેશા કેટલી હોય તો આવક હંમેશા સો ટકા હોય એમાંથી ખર્ચો કેટલો કરે છે તો જોજો આવક બરાબર ખર્ચ પ્લસ બચત બરાબર આવક બરાબર ખર્ચ પ્લસ બચત તો જો આવક હંમેશા આપણને ખબર છે સો ટકા હોય એમાંથી ખર્ચો કેટલો કર્યો હતો કે જો ત્રીસ નો ખર્ચો કરી નાખ્યો દસ નો ખર્ચો કરી નાખ્યો અને એક્સ નો પણ ખર્ચો કરી નાખ્યો અને ટુ એક્સ નો પણ ખર્ચો કરી નાખ્યો બરાબર આટલા એને ખર્ચા કર્યા તો જુઓ સો ટકા માંથી કેટલા બાદ થશે તો કે સો ટકા માંથી બાદ નાખો કેટલા તો કે ત્રીસ વત્તા દસ એટલે ચાલીસ ચાલીસ સામેની બાજુ આવે એટલે સાહીઠ ટકા બરાબર કોણ થઈ ગયું એક્સ ટકા પ્લસ ટુ એક્સ ટકા આ કોણ છે તો કે બધો ખર્ચો જ છે હવે એમાં બચત એડ કર દો બચત કેટલી થઈ જશે ચોવીસ અહીંયા મેં શું કર્યું તું તો કે બધી મેં ખાલી ખર્ચો જ લખેલો છે બાકી તમે ડાયરેક્ટ લખી શકો જો ડાયરેક્ટ ઘણવું હોય તો કઈ રીતના થાય આ પ્રોસેસ નો કરવી હોય તો તો ડાયરેક્ટ આપણી પાસે સૂત્ર છે સૂત્ર શું હતું તો કે ભાઈ આવક બરાબર ખર્ચ વત્તા બચત બરાબર છે ડાયરેક્ટ તમે ગણી શકો ભાઈ આવક બરાબર ખર્ચ વત્તા બચત તો જો આવક આપણી પાસે કેટલી થઈ કેટલો છે તો ખર્ચાનો ડાયરેક્ટ ટોટલ કરી નાખો કેટલા થશે ત્રીસ વત્તા દસ એટલે ચાલીસ ચાલીસ ટકા ખર્ચો વત્તા એક્સનો બીજો ખર્ચો છે વત્તા ટુ એક્સ નો બીજો ખર્ચો છે વત્તા બચત કેટલી મળી તો કે બચત મને મળી ચોવીસ ટકા આ બેનો સરવાળો કરી નાખો કેટલા થશે તો કે ચોસાઠ ટકા વત્તા એક્સ વત્તા ટુ એક્સ ચોસાઇ ને સો માંથી બાદ કરી નાખશો એટલે જવાબ કેટલો આવશે ચોસાઠ ને સો માંથી બાદ કરશો એટલે જવાબ આવશે છત્રીસ ટકા બરાબર અહીંયા સરવાળો કેટલો થશે તો કે સરવાળો થશે થ્રી એક્સ એક્સની કિંમત જોતી હોય તો કેટલા થશે તો કે છત્રીસ ભાગા ત્રણ એટલે એક્સની કિંમત મને મળી ગઈ કેટલી તો કે બાર ટકા અને બાર ટકા કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બી ની અંદર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ આના રિલેટેડ દાખલાની ચર્ચા નેક્સ્ટ સેશનની અંદર આપણે કરવાની છે ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ ભારત માતા કી જય